માઇનસ ત્રણ,
બંને વચ્ચે ગુણાકાર કરીશું. માઇનસ ચાર ગુણ્યા એક, પાંચ ગુણ્યા માઇનસ ત્રણ, ચાર એક ચાર, પાંચ કરીને પંદર. માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. બે નિશાની માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. માટે પ્લસની નિશાની આપણે મૂકતા નથી. ચાલો જોઈએ દાખલા નંબર ચાર. માઇનસ એકના છેદમાં આઠ વગેરે ત્રણના છેદમાં ચાર. માટે એને અહીંયા લખ્યું છે, હવે શું કરીશું? ગુણાકાર. માઇનસ એકના છેદમાં આઠ ગુણ્યા ચાર ઉપર થશે, ત્રણ નીચા છે, ચારના છેદમાં ત્રણ. ચાર એક ચાર એટલે કેવા થશે? પ્લસ માઇનસ ને માઇનસ, અને આઠ કરીને કેવા થશે? ચોવીસ. ને પછી માઇનસ ચારના છેદમાં ચોવીસ આવે એટલે ચાર છ ચોવીસ. માટે ઉપર કશું નથી એટલે માટે એક ઉમેરીશ. નીચે કેટલા આવશે? છ. અને પછી માઇનસ નિશાની માટે જવાબ આવશે માઇનસ એકના છેદમાં છ. ચલો જોઈએ લાસ્ટ. માઇનસ બેના છેદમાં તેર ભાગ્યા એકના છેદમાં સાત મહિનાએ નીચે રકમ લખી છે. હવે શું કરીશું? માઇનસ બેના છેદમાં તેર ગુણાકાર કરવા માટે સાત ઉપર ને નીચે લખીશ, તો સાતના છેદમાં એક આવશે. બંને વચ્ચે ગુણાકાર કરીશ. માઇનસ બે ગુણ્યા સાતના છેદમાં તેર ગુણ્યા એક, બે સંખ્યાને ચૌદ, સાત ગુણ્યા ચૌદ, પ્લસ માઇનસ ને માઇનસ, તેર એકા આપણે જવાબ આવ્યો માઇનસ ચૌદના છેદમાં તે. તો વિદ્યાર્થીઓ આજે આપણે સંખ્યા સત્ય નંબર બેમાં દાખલા નંબર ત્રણ અને ચાર જે તમારે